પ્યારા પ્યારા બાલ મિત્રો નમો નમ આજની વાર્તાનું નામ છે ગુરુ નિષ્ઠા જે લીધી છે મહાભારતની સંસ્કાર કથાઓમાંથી અને જેના લેખક છે રાજન પટણી તો ચાલો સાંભળીએ આજની વાર્તા કૌરવો અને પાંડવો ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા બીજા ઘણા રાજકુમારો પણ ગુરુ દ્રોણની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવતા હતા એક દિવસ એકલવ્ય નામનો એક ભીલકુમાર તેમની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યો અને એકલવ્યએ કહ્યું ગુરુજી હું ભીલકુમાર એકલવ્ય છું આપની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યો છું મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો ગુરુ દ્રોણે કહ્યું હું ક્ષત્રિય સિવાય બીજા કોઈને ધનુર્વિદ્યા શીખવતો નથી એટલે તને શિષ્ય બનાવી શકીશ નહીં એકલવ્ય ભગ્ન હૃદયે પાછો વળ્યો તે જંગલમાં ગયો તેણે ગુરુ દ્રોણની માટીની મૂર્તિ બનાવી અને તેને પ્રણામ કર્યા એ મૂર્તિને જ ગુરુ માની અને તેણે ધનુર્વિદ્યા શીખવાનું શરૂ કર્યું ગુરુની મૂર્તિ ઉપર એને પરમ શ્રદ્ધા હતી એમાંથી જ પ્રેરણા મેળવે અને નવું નવું શીખે દૂરના નિશાન તાકે અને સફળતા મળે એટલે મૂર્તિને પ્રણામ કરે દિવસો જતાં એકલવ્ય ધનુર્વિદ્યામાં પારંગત બની ગયો વડની છાયામાં મૂકેલી ગુરુ દ્રોણની માટીની મૂર્તિ પાસેથી એ શબ્દ વેધી બાણ મારવાની વિદ્યા પણ શીખવા લાગ્યો એની અભ્યાસની અને એક નિષ્ઠાથી તેને સફળતા પણ મળી એક દિવસ રાજકુમાર ગુરુની આજ્ઞાથી વનમાં મૃગિયા રમવા માટે ગયા તેમની સાથે કૂતરો પણ હતો એકલવ્ય જે જગ્યાએ ગુરુ દ્રોણની મૂર્તિ પાસેથી ધનુરવિદ્યા શીખતો હતો ને એ જગ્યામાં આવી અને કૂતરો તો ભસવા લાગ્યો એકલવ્ય તો મેલથી ખરડાયેલો અને મૃગજર પહેરેલો હતો કૂતરાને ભસતો જોઈ અને તેણે યુક્તિપૂર્વક કૂતરાના મોઢામાં એક સામટા બાણ એવી રીતે કે કૂતરાના મોઢામાં ઈજા પણ ન થાય અને તેનું મોઢું પણ બુરાઈ જાય એટલે તેનો અવાજ પણ ન આવે કૂતરો એ જ હાલતમાં રાજકુમાર પાસે આવ્યો તેના મોઢામાં આ રીતે સાત સાત બાણ જોઈ અને અર્જુનને તો આશ્ચર્ય થયું એટલે કૂતરાની પાછળ પાછળ તે બધા એકલવ્યની પાસે ગયા અને જોયું ને તો ગુરુ દ્રોણની મૂર્તિ હતી અને અભ્યાસ કરતો હતો તેણે એકલવ્યને પૂછતા તેણે જણાવ્યું કે હું ભીલકુમાર એકલવ્ય છું અને ગુરુ દ્રોણનો શિષ્ય છું આ સાંભળી અને અર્જુન અને રાજકુમારો ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા અને જે બન્યું હતું તે બધી વાત કહી ગુરુ દ્રોણને પણ નવાઈ લાગી પછી તો બધા ભેગા થઈ અને એકલવ્યની પાસે આવ્યા દ્રોણને જોઈ અને એકલવ્ય તેના ચરણમાં પડી અને પ્રણામ કર્યા કૂતરાના મોઢામાં આ રીતે સાત બાણ મારી તેનું મોઢું બંધ કરનાર ભીલકુમાર ધનુર્વિદ્યામાં અર્જુનથી પણ ચડિયાતો થઈ ગયો હતો એવું દ્રોણાચાર્યને લાગ્યું એટલે તેમણે એકલવ્યને કહ્યું તું મારો શિષ્ય છે ને તો હવે તારે મને ગુરુદક્ષિણા પણ આપવી જોઈએ ને એકલવ્ય કહ્યું ગુરુદેવ આપ જે દક્ષિણા માંગશો તે હું આપીશ ગુરુ દ્રોણાચાર્યે અર્જુનનું ભલું કરવાની ઈચ્છાથી તેની પાસે તેના જમણા હાથનો અંગૂઠો માંગ્યો એકલવ્યએ વિના સંકોચે પળ વારનો પણ વિચાર કર્યા વગર પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી અને ગુરુના ચરણમાં ધરી દીધો એકલવ્યનો અંગૂઠો લઈ ગુરુદ્રોણ અને રાજકુમારો પાછા ફર્યા આ બનાવ પછી અંગૂઠા વિનાના જમણા હાથને લીધે તે પહેલાં જેવી ધનુર્વિદ્યામાં નિપુણતા બતાવી શક્યો નહીં ધન્ય છે એકલવ્યની ગુરુભક્તિને thank you